કન્યાકુમારીમાં સરકાર દ્વારા જાહેર કરેલા આર્થિક પેકેજમાં ગુજરાત રાજ્યના તમામ એડવોકેટનો સમાવેશ કરવાની જામનગર બાર એસોસિએશનની માંગ. જામનગર બાર એસોસિએશન દ્વારા કોરોનાની મહામારીમાં લોકડાઉનના સમયમાં સરકારની જાહેર કરેલા આર્થિક પેકેજમાં ગુજરાત રાજ્યના તમામ એડવોકેટનો સમાવેશ કરવાની માંગ કરેલ છે. હાલ વૈશ્વિક મહામારી કોવિડ-19ના અનુસંધાને ભારતમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવેલ છે. ભારતના અર્થતંત્ર ઉપર ગંભીર અસર થયેલ છે. આ મહામારીના કારણે રાજ્યના કરોડો લોકોને આર્થિક હાલાકીનો સામનો કરવો પડેલ છે અને આવા ખૂબ જ કપરા સમયમાં રાજ્ય સરકાર દ્વારા રાજ્યની પ્રજાને આર્થિક હાલાકીનો સામનો ન કરવો પડે તેવા શુભ આશયથી ગરીબો, પછાત વર્ગ, વેપારી વર્ગ, ખેડૂત વર્ગ, દૂધ મંડળીના ઉત્પાદકો વગેરેને આર્થિક સહાયની પેકેજની જાહેરાત કરેલ છે, જે ખૂબ જ આવકારદાયક અને સરાહનીય છે. પણ આ પેકેજમાં રાજ્ય તેમજ દેશના ધારાશાસ્ત્રીઓનો સમાવેશ શું ન કરવો જોઈએ? ગુજરાત રાજ્યમાં આશરે 80,000 થી 85,000 વકીલો વ્યવસાય કરે છે અને આ વકીલોની કુલ સંખ્યા પૈકી માત્ર 5% આર્થિક રીતે સગ્ગર હશે અને બાકીના 95% વકીલ મિત્રો મધ્યમ અને સામાન્ય છે. આ મહામારીમાં લોકડાઉનના કારણે ગુજરાતના સંખ્યાબંધ વકીલ મિત્રોને આર્થિક હાલાકીનો સામનો કરી રહેલ છે. આજ દિવસ સુધી સરકારશ્રી દ્વારા એડવોકેટ મિત્ર અને કોઈ પણ આર્થિક પેકેજનો કે સહાયનો લાભ આપવામાં આવેલ નથી. ત્યારે રાજ્યના તમામ જરૂરિયાતવાળા એડવોકેટને માસિક રૂપિયા 20,000 તેના બેંક એકાઉન્ટમાં જમા કરી આપવા. જો આવી જાહેરાત રાજ્ય સરકાર ના કરી શકે તો તેના વિકલ્પે રાજ્યના જરૂરિયાતવાળા વકીલ મિત્રોને રૂપિયા 5 લાખ વાર્ષિક 2% લોનની વ્યવસ્થા પેકેજના ભાગરૂપે મળે તેવી વ્યવસ્થા કરવી તેવું જામનગર બાર એસોસિએશનના પ્રમુખ ભરત સુવા દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રજૂઆત કરવામાં આવી. હર્ષલ ખંડેડિયા, જામનગર.